वंदे श्री हरि कृष्ण राज चरणम् सर्वेश्वरं स्वामिनं मायापुरुष प्रेरकं कलिमल प्रक्षालकं शान्तिदम् श्रीशं चाक्षरनायकं सुखकरं दुःखार्णवो द्वारकं वन्दे कारणकारणं ऋषसुतम् मुक्ति प्रदं धामदं वन्दे मुक्तमुनीन्द्र पादिकमलं सदवृन्दचूडामणिम् आधारं च हरिप्रियं मुनिवरं वैकुण्ठदासं तथा श्रीनारायणसंज्ञकं च करुणा धाम प्रशान्ति प्रदं वन्दे श्री नन्दकिशोर स्वामी चरणं श्री पञ्चसेवाव्रतं श्री पञ्चसेवाव्रतं श्री पंचसेवाव्रतम् बोलो श्री स्वामी नारायण भगवान नी जय श्री हरि कृष्ण महाराज नी जय श्री घनश्याम महाराज नी जय श्री ठाकुर जी महाराज नी जय श्री सदगुरुदेव के जय तारीख 6 जून 2021 रविवार लोयदम न्यूजर्सी श्री मुक्त मुनि चरितम कथा नो लाभ ले रहेला लोयदम परिवार ना तमाम भक्तों ने जय स्वामीनारायण जय स्वामीनारायण। श्री मुक्त मुनि चरितम अंतर्गत स्वामी ना संगे केता स्वामी नी कथा वार्ता सांभळीने जेमणे पंच वर्तमानन धारण करिया गंगाराम मल सुंदरजी भाई हेरजी भाई पछी लादीवा लादीवा गंगाबानी लादीवा पछी ठक्कर वल्लभ पछी वालजी मल घणा बधा भक्तोए स्वामीना हाथे वर्तमान धार्या वर्तमान धारीने भक्तोने पण खूब आनंद थयो के हवे अमारो कल्याण नक्की नक्की ने नक्की कारण के आवा संत मळे मुक्तान स्वामी जेवा संत मळे गया होय पछी कल्याण मां कई खामी कहेवाय कहेवाय कई ना कहेवाय ना कहेवाय पछे भक्त पण हामी आव्या हता કે સ્વામીની વાતોને જાણી શકીએ અને સ્વામી કે એમ પોતાનું જીવન બનાવે એવા ભક્તો હતા। આવી રીતે બધાએ સ્વામીના સંગે ભક્તો થયા અને સ્વામીને પણ આનંદ થયો ચાલો
બે જીવ ભગવાનને માર્ગે વેળા અને રામાનંદ સ્વામીની ઓળખાણ થઈ. જો ગુરુદેવનો લાભ એ ભક્તો ન લઈ શકે અને હું એમની ઓળખાણ ન કરાવું તો મારે એમના આશરે રહીને શું કામનું? કેમ કે સ્વામીને એવું, જે કોઈ આવે એ રામાનંદ સ્વામીમાં એને હેત કરાવી દે. પછી આગળ આવશે, આપણે હજી બાકી છે બધું જ. મહારાજનું તો આખું ચેપ્ટર જ ખોલવાનું બાકી છે. હજી મહારાજનું આવશે ત્યારે જોજો જ ખરા, સ્વામી કેવી અદભુત એમના પ્રસંગો છે. સ્વામીના યજ્ઞમાં જે કોઈ આવે એમને રામાનંદ સ્વામીની ઓળખાણ કરાવે, ક્યારેય પોતાની ઓળખાણ ન કરાવે. એને જ્યારે પોતાની ઓળખાણ ના કરાવે ને, અને જે ભગવાનની ઓળખાણ કરાવે ને, અને જે પોતાના સદગુરુની ઓળખાણ કરાવે ને, અને પોતાના સાધુની ને પોતાના ભક્તોની ઓળખાણ કરાવે ને, એ જ સાચો મુમુક્ષુ કહેવાય, અને એ જ સાચો સાધુ સાચો ભક્ત કહેવાય. એ વાત આપણે જાણ રાખવી. આવી રીતે સ્વામીના સંગે ભક્ત થયા અને પછી સ્વામી નિત્ય વિધિ મતલબ કહેતા આરામ કરવા ગયા. આરામ કરીને બીજા દિવસે પ્રાતકાળે ઉઠી પોતાનો ક્રમ પૂર્ણ કરી અને જે પાઠશાળાએ જવાનું હોય, એટલે પાઠશાળાએ ગયા. અને પાઠશાળાએ ગયા ને ત્યારે જે બધા શાસ્ત્રીઓ હતા ને, જે પંડિતો, સ્વામી પાઠ લેવા ગયા અને 5-6 વર્ષથી સ્વામી ભણતા હતા. એટલે જે શાસ્ત્રીઓ હતા ને એ બધા પંડિતો, એ પંડિતો બધા જ એક જગ્યાએ, પંડિતોએ નક્કી જ કરી રાખ્યું હતું કે હવે આ જે બે સાધુ ભણવા આવે છે ને, એમાં જે મુક્તાનંદ છે ને, મુક્તાનંદ, હવે આ બે સાધુનું ભણવાનું પૂરું થઈ ગયું છે. હવે કાંઈ ભણાવવા જેવું આ બેને, કારણ કે એમની પાસે આપણે ભણવાનું છે હવે તો. એટલે પંડિતોએ નક્કી કર્યું કે હવે આ સાધુઓને સંપૂર્ણ હવે રજા આપી દેવી. હવે બધું જ એ લોકોએ ભણી લીધું છે, અમારી પાસે જે કઈ વિદ્યા હતી એ બધી જ અમે આપી દીધી છે. એટલે બધે ભેગા મળીને જે વિદ્યાગુરુ હતા ને, એ વિદ્યાગુરુ રૂમમાં બધા બેઠા હતા. એટલે સંતો તો ગયા પાઠ લેવા માટે અને બેઠા. અંજા રોજ બરોજની જેમ પાઠ લેતા અને જ્યારે વિદ્યાગુરુ દેતા ને પાઠ, ત્યારે વિદ્યાગુરુ કીધું, મુક્તાનંદ સ્વામી, આજે અમારે તમને એક વાત કહેવાની છે. શું કીધું? આજે અમારે તમારે એક અમારે તમને એક વાત કહેવાની છે. હા ગુરુદેવ, કહો ને. આપ જેમ કહેશો એમ કરીશું, આપની આજ્ઞા એ અમારું જીવન છે. શું ગુરુદેવ? સ્વામી, હવે તમારું ભણવાનું પૂર્ણ થયું છે. અમારી પાસે જે કઈ વિદ્યા હતી ને સ્વામી, એ બધી હવે તમને આપી દીધી, અને હવે જે કઈ બાકી છે ને, હવે તો આપ મેળે તમે સમજો એવા છો. શું કીધું? આપ મેળે સમજો છો બધું, માટે હવે એને ભણાવું વધુ. હવે તો હું કાંઈ વધુ ભણાવી શકો એવો નથી, અને હું પણ હવે ભણાવું નહીં, કારણ કે હવે તમારામાં એવી શક્તિ છે, તમારામાં એવી પ્રતિભા છે કે તમે આપ મેળે ગ્રહણ કરી શકો એમ છો. તમ થકી જો ભૂતોનો ઉદ્ધાર થતો હોય, અને તમ થકી જો ભગવાનના માર્ગે આ સુંદરજીભાઈ જેવા, હેરજીભાઈ જેવા, ગંગારામ મલ જેવા, કેમ કે આ શાસ્ત્રીને ખબર પડી ગઈ હતી બધી, એમને ખબર ના પડે એવું બને? પંડિતોને ખબર તો પડી જ જાય ને, હવે દીવાનને સત્સંગ થયો ના ખબર પડી જાય, પડી જ જાય ને. અને ત્યારે પણ સ એ જે વિદ્યાગુરુ તો એમને થયું કે અમે પણ ભૂલા પડ્યા, અમે પણ ભૂલા પડ્યા. અને આમ તો વિદ્યાગુરુ મનમાં માનતા હતા કે અમે જેને ભણાવીએ છીએ ખરેખર અમે એમને નથી ભણાવતા, પણ એ એમના વર્તનથી અમને એ ભણાવે છે. એવું હોય વાલા ભક્તો, ઘણા બધા પંડિતો હોય ને, એ ભણાવતા હોય છે, આલોકની વિદ્યા તો આપતા હોય છે, પરંતુ એ પંડિતો સાધુના જીવનમાંથી ગ્રહણ પણ કરતા હોય છે.
એટલે આ વિદ્યાગુરુ પણ એવા જ હતા કે ઘણા દિવસથી જોતા હતા સ્વામીનું જીવન, અને એમને ઠરાવ કરી લીધો હવે અમારે કંઈ ભણાવવાની જરૂર નથી. એટલે સ્વામીને કીધું, સ્વામી હવે અમે તમને નહીં ભણાવી શકીએ, હવે અમારી પાસે જે વિદ્યા હતી એ તમને આપી દીધી, હજી કંઈ થોડું ઘણું બાકી છે, આપ મેળે તમે સમજી શકો એમ છો. એટલે કાલથી તમે હવે પાઠશાળામાં ન આવતા. ત્યારે બે સંતોએ હાથ જોડીને કીધું, વિદ્યા ગુરુજી હતા ને બધા બે હાથ જોડીને કીધું, સ્વામી કીધું, દેવાનંદ સ્વામી પણ જોડે હતા, ગુરુદેવ ખૂબ દયા કરી, તમે ખૂબ દયા કરી અમ ઉપર ભણાવ્યા, તમે પ્રેમ સંગાથ, તમે અતિ પ્રેમથી અમને ભણાવ્યા, અમને જ્યારે કંઈ ખબર નહોતી પડતી, અમે તો અમારા ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞાથી અહીં ભણવા આવ્યા હતા, પરંતુ જ્યારે પણ કોઈ મુશ્કેલી પડે, કંઈ પણ વિઘ્ન આવે, કંઈ પણ પંક્તિ અમને સૂજતી ન હોય, પંક્તિનો અર્થ ખ્યાલ ન હોય, અમને કંઈ પદ્યની રચના ન કરતા આવડતો ને, આપ થકી અમને આ બધો ખ્યાલ આવ્યો છે. જો ગુરુદેવ તમે ન હોત તો અમને આ ખ્યાલ ના આવત, આ બધું આ કાવ્યશાસ્ત્ર કઈ રીતે રચવા, એ વાત આપણે બધી થઈ ગઈ, કઈ રીતે સ્વામી ભણતા હતા ને બધું જ. એટલે સ્વામી કીધું કે ગુરુદેવ આપની અતિશય દયા છે, આપની અતિશય કૃપા છે, અને એ દયાને કૃપાને લઈને અમે ભણી શક્યા છીએ. જો તમારો પ્રેમ ન હોત, તમારું વાત્સલ્ય ન હોત, તમારો સાથ ન હોત ને ગુરુદેવ, તો અમે ભણી ન શકત. ગુરુદેવ આપના હૃદયમાં અમે માનીએ છીએ, અમારા ગુરુદેવ આપના હૃદયમાં બિરાજીને અમને વિદ્યા આપતા હતા. સ્વામીની સમજણ તો જો, સ્વામી શું કીધું, આપના હૃદયમાં ગુરુદેવ અમારા બિરાજમાન છે ને, એ ગુરુદેવને લઈને આપે અમારા ઉપર દયા કરી, આપે અમારી ઉપર કૃપા કરી, એને લઈને અમે ભણી શક્યા. ત્યારે પંડિતો કહે છે, સ્વામી તમે આવું ના બોલશો, જોત ખરા. ત્યારે બોલ્યા ગુરુ, એમ આવું બોલો મહાત્મા, કેમ તમે આવું શું કામ બોલો છો, અમે શી દયા કરી તમારી ઉપર, અમે શી કૃપા તમારી ઉપર કરી, અમે તો છે ને મુક્તાનંદ સ્વામી માત્ર ને માત્ર ફરજ બજાવી છે, અમારી પાસે જે કોઈ વિદ્યા ગ્રહણ કરવા આવે અને અમારે એમને વિદ્યા આપી નિષ્કામ ભાવે, નિસ્વાર્થ ભાવે, કોઈ પણની અપેક્ષા રાખ્યા વિના, એ અમારો ધર્મ છે, એ અમારો ધર્મ છે. અને આવા ગુરુ કેટલા મળે અપેક્ષા વિનાના વિદ્યાગુરુ, આજે જોયો કેટલા મળે, હે? પહેલાં તો બધી ફિગર નક્કી થાય, કેટલા અત્યારે તો એવું છે, એડવાન્સ પૈસા બેંકમાં જમા કરાવો ને ત્યારે તમારી વિદ્યા ચાલુ થાય, અને એ પણ એની ઈચ્છા પ્રમાણે પાછા રજા પણ પાડે, એની ઈચ્છા પ્રમાણે એ રજા પણ પાડે, ને પાછા પૈસા તો આપણે ભરવાના જ, કેમ કે ગરજ હોય તો વિદ્યા તો લેવી પડે. આજે ધનથી વિદ્યા અપાય છે, અને પહેલા તો ફરજ માનીને વિદ્યા આપતા હતા. પહેલા તો ગુરુ દક્ષિણા છે ને આપતા, પણ પહેલાના ગુરુ છે ને દક્ષિણા બહુ લેતા નહીં, એ મુમુક્ષુ એની ઈચ્છા પ્રમાણે આપી દેતો, પણ પહેલા તો એવું જ હતું, જે વિદ્યા ગ્રહણ કરવા જાય છે ને શિષ્ય, એની મેતે દક્ષિણા આપી દે, અને ગુરુ હોય ને એમની ફરજ અને એમનો ધર્મ નિભાવે. પણ એવું નથી, હા આજે પણ વિદ્યા ધનથી અપાય છે, પણ તો આ જમાના પ્રમાણે શું કરે, હવે ન થાય શું કરવું પડે. આજે એવા પણ શિષ્ય હોવા જોઈએ ને, જે ખનથી ભણી શકે એવા, ખનથી વિદ્યા લઈ શકે એવા, એવું આજે નથી. એટલા માટે બધી
જગ્યાએ જોવું પડે કે પરિવર્તનશીલ બધું જ છે. પરંતુ હા, એ નિષેધ એનો છે કે જે કોઈ સાચી રીતે ભણવા માંગતો હોય અને એને સાચી રીતે ભણાવો એ હર કોઈ વિદ્યાગુરુની ફરજ છે. અને આજે પણ એવા પંડિતો છે, આજે પણ એવા પંડિતો છે કે તમને એકદમ વાત્સલ્યભર્યાથી ભણાવે, કોઈ ધન પણ લે નહીં, એવા આજે પણ પંડિતો છે. માગે નહીં તમારી પાસે, એનું ખાલું એની ફરજ બજાવી દે. આજે પણ એવા છે, પણ એવા શોધે તો એક બે નીકળે, કાશીમાં એક છે. અને હમણાં એક મને મળ્યા છે, એ છે સેવાની પછી વાત કે પહેલા તમે ભણી લો. અને ઘણા તો આજે એવાય છે મેસેજ કર્યા કરે કે સ્વામીજી બેંક મેં રાશિ જમા કરવાઈ એ નહીં કરવાઈ. એટલે બધી જ પ્રકારનું છે, પરંતુ જ્યાં આપણને સાચું દેખાય ત્યાં વિદ્યા ગ્રહણ કરવી જોઈએ. એટલે આ જે પંડિતો હતા ને, એ પંડિતો કહે સ્વામી તમે આવું કેમ બોલો છો, અમે તમારી પર શી દયા કરી, અમે તો માત્ર માત્ર અમારી ફરજ બજાવી છે, બીજું કાંઈ કર્યું નથી. અને બીજું અમારામાં કંઈ છે ને, અમારી પાસે જે હતું ને એ તમને આપ્યું, હવે અમારી પાસે જે કોઈ આવે એને અમે વિદ્યા આપીએ છીએ. પરંતુ અમે તમને વિદ્યા આપીને એની કરતા તો તમે અમને મોટા મોટી વિદ્યા આપી છે. અમે તમને વિદ્યા આપી તેના કરતા તો તમે અમને વિદ્યા આપી છે. ગુરુદેવ આવું શા તમે માટે બોલો છો? સ્વામી કે ગુરુદેવ તમે શા માટે આવું બોલો છો? અમે કઈ તમને વિદ્યા આપી છે? આમ જેવા નાના બાળને તમે આવું કહો કે તમારા થકી અમે વિદ્યા શીખ્યા છીએ, ગુરુદેવ અમને હૃદયમાં દુઃખ થાય, એમાં શું દુઃખ લગાડવાનું? જે વાત સાચી છે અમે તમને કીધી. ના ના ગુરુદેવ, અમને આવું સન્માન તમે ના આપશો, અમે એવા નથી, અમારામાં એવો કોઈ અધિકાર નથી કે અમે તમને વિદ્યા આપી શકીએ. મુક્તાનંદ સ્વામી તમે એવું ના બોલો, તમે જે ખરેખર અમને વિદ્યા આપી છે ને એવી તો વિદ્યા કોઈ જગ્યાએ અમને મળી નથી. આ બધાને પૂછો તમે, આ પાછળમાં જેટલા પંડિતો રહે છે, તમારી સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ ભણે છે, એ બધાને પૂછો. ઘણી વખત ચર્ચા થતી અમારે એમની એમના સાથે કે આ બે સાધુ જે આવે છે ને ભણવા, એના થકી અમે શીખીએ છીએ. ત્યારે બીજા બધા પંડિતો હતા ને એ પણ કહેતા, હા તમે તો ભણાવો છો એટલે તમને વધુ ખ્યાલ, પરંતુ અમે તો દૂર, અમે તો બાજુના રૂમમાં હોઈએ છતાં પણ એ સાધુના દર્શન કરીએ છીએ ને ત્યારે પણ અમારા હૃદયમાં શાંતિ થાય છે, અમને પણ ભગવાનને ભજવાની તાલાવેલી જાગે છે, એવા બે સાધુ છે. એટલે સાંભળો મુક્તાનંદ સ્વામી, તમે અમને મોટા મોટી વિદ્યા આપી છે. ના ના ગુરુદેવ, આવું ના કહેશો. શું ના ના, તમે તો અમને મોટા મોટી વિદ્યા આપી હોય ને સ્વામી, મોક્ષની વિદ્યા આપી છે, તમે મોક્ષની વિદ્યા આપી છે. તમે ઘણીવાર અમને કહેતા કંઈ પણ શંકા હોય તમને તો જ્યારે નિરાકરણ અમે કરતા ત્યારે તમે કંઈ પણ ભગવાનનો પ્રસંગ કહેતા, તમારા ગુરુદેવનો પ્રસંગ કહેતા, એના થકી અમને હૃદયમાં થતું શું આ સાધુને એમના ગુરુ પ્રત્યે પ્રેમ છે, ભગવાન પ્રત્યે પ્રેમ છે. એટલે સ્વામી અમારી કરતા તો તમારી વિદ્યા મોટી છે એમ અમે બધા માનીએ છીએ. સારું સારું, તમારે જ્યારે અમારી જરૂર પડે ને ત્યારે અમને યાદ કરજો, અને આવતા જતા રહેજો અને મળતા રહેજો, રખે અમને કદી ભૂલતા નહીં સ્વામી. પંડિતો કહે છે બધા ભેગા થઈને કે મુક્તાનંદ સ્વામી અમને ભૂલતા નહીં, અહીંયા આવતા આવતા જતા રહેજો, મળવા આવજો અમને પાછા, ભૂલી ન જતા.
ત્યારે સ્વામીના આંખમાંથી આંસુ પડી ગયા. જેની પાસે રહીને હું વિદ્યા ભણ્યો અને એ આવા શબ્દ કે કેટલો એમને સાધુ પ્રત્યે ભાવ છે, કેટલો સાધુ પ્રત્યે ભાવ છે. શું ગુરુદેવની કૃપા છે, ગુરુદેવની આજ્ઞા થઈને અમે ભૂજ આવ્યા. અમને ખ્યાલ નહોતો કે આવા પણ ભાવુક ભક્તો હોય છે, કેતા સજ્જનો હોય છે. અને ખરેખર આ મુક્તાનંદ સ્વામી આટલું ભણ્યા ને તો કોઈ જગ્યાએ લેવાના નહીં, કોઈ એટલે કોઈ જગ્યાએ લેવાના નહીં. કારણ કે જેટલું સ્વામી ભણતા ને જેટલા વર્ષ ત્યાં ભુજ રહ્યા ને ભણવા માટે, એ જેટલા વર્ષ રહ્યા ભણે અને ભણાવે પાવન, મન સ્થિર છે સ્વામીને પાય કરે વાસ તેમાં જ સદાય. સ્વામી જેટલું ભણ્યા ને છતાં પણ એમની સ્થિરમતી ક્યાં હતી? ગુરુદેવ રામાનુ સ્વામીમાં હતી. સ્વામી ગમે એટલું ભણે કે બીજા કોઈ મુમુક્ષુ એ સ્વામી પાસે ભણવા આવે, કઈ ખબર ના પડતી તો સ્વામી પાસે પૂછવા આવે, તો પ્રેમથી ભણાવતા પણ સ્વામી, અને પાઠ લેવા પણ જાતા, અને આખો દિવસ સવારથી સાંજ ભણવા જાય, અને સવારથી સાંજ પંડિતો જોડે રહેવાનું હોય, પંડિતો જોડે વાતચીત કરવાની હોય, એમના મત સાંભળવાના હોય, અને એ શીખવાડે શીખવાનું હોય, એમની આજ્ઞામાં રહેવાનું હોય, છતાં પણ પોતાની મતિ સદગુરુના ચરણમાં રાખવીને એ બહુ અઘરામાં અઘરી છે, અઘરામાં અઘરું છે. નહીતર વિદ્યાનો રોગ લાગી જાય, લાગી જાય, લાગી જાય, લાગી જાય કે ના લાગી જાય. અને આજે બધે જમાનો ચાલે છે, એનો રોગ ચાલે છે, વિદ્યાનો રોગ છે ને, વિદ્યાનો ધનનો રોગ છે, બે કયો? વિદ્યાન ધન, આ બે રોગ એટલા ભયંકર છે ને કે ભલ ભલાને પાડી દે. હવે મુક્તાનંદ સ્વામી હવે આમાંથી આજે આપણે એ શીખવાનું છે, આમાં એમ કીધું કે સ્વામી આટલું ભણ્યા છતાં પણ મતિ ક્યાં સ્થિર રહે? ગુરુદેવ રામાનંદ સ્વામીમાં. સ્વામીને સવારથી સાંજ ભણવા જવાનું હોય, આખો દિવસ એમની પાસે બેવાનું, એમની વાત સાંભળવી હોય, એમના મત સાંભળવાનો હોય, અને તરે તરનું વાંચવાનું હોય, તરે તરે સાંભળવાનું હોય, અને આટલો પાછો ઉપદ્રવ પણ ચાલ્યો હોય, અસદ ભેગધાર્યો રહેવા પણ ના દે, રામવાડી છોડીને પછી સુંદરજીભાઈની ઓરડીમાં રહેવા આવવું પડે, આ બધો જ ઉપદ્રવ ચાલ્યો હતો, અને છતાં પણ પોતાનું ભણવાનું ચાલુ રાખવું, અને પંડિતોનું પણ સાંભળવાનું હોય, કેટલા હેરાન કરતા હોય એ પણ જોવાનું હોય, છતાં પણ એની મતિ ક્યાં સ્થિર રહેતી હતી? રામાનંદ સ્વામીમાં. અને આટલું બધું થયું છતાં પણ એ રામાનંદ સ્વામીને એવો મેસેજ મોકલ્યો કે હું ગુરુદેવને કહું, ગુરુદેવ અહીંયા તો અસદ ભેગધોરીનો ઉપદ્રવ બહુ મોટો છે, અહીંયા તો ભણવામાં બહુ હવારથી હાંજ બિહાડી રાખે છે, અને ક્યારેક તો પંડિતો આવે નહીં ને પાઠ લે, આમાં ન્યાન બેસી રહેવું પડે, અને ક્યારેક પંડિતો બિહાડે તો બહુ બિહાડી રાખે, ને ક્યારેક ન બિહાડે તો બે મહિના છૂટા પણ કરી દે, ક્યારેક અડધું ભણાવે, ક્યારેક અડધું ન ભણાવે. આવું ગુરુદેવને ક્યારેક કીધું? અસદ ભેગધારીઓ જ્યારે ઉપદ્રવ કરતા હતા ત્યારે સ્વામીએ ચાલો ગુરુદેવને હેરાન જ કરા, પણ હું ભાઈ રામદાસ સ્વામીને કહું, મારા મોટા ગુરુભાઈ છે, કે સ્વામી ગુરુદેવને થોડીક વિનંતી કરો, અહીં થોડુંક અહીં આમ છે, પણ કોઈ જગ્યાએ પત્ર લખીને મોકલાવ્યો હોય એવું કર્યું. પણ સ્વામીએ જાતે જ બધા રસ્તા, એને વિશ્વાસ હતો, સ્વામીને ગજબનો વિશ્વાસ હતો. ગુરુદેવ એવું કીધું છે ને, જ્યાં સુધી સ્વામીએ ગુરુદેવ રામાનંદ સ્વામી શું કીધું કે મુક્તાનંદ સ્વામી સાંભળો, જ્યાં સુધી અમે આજ્ઞા ન કરીએ ત્યાં સુધી અહીં આવું નહીં, જ્યાં સુધી તમને વિદ્યાગુરુ એમ ના કે વિદ્યા પૂર્ણ ત્યાં સુધી અહીં નથી આવવાનું. અને આજે તો વિદ્યાગુરુએ કહી દીધું. તો સ્વામીને આટલું બધું થયું વિદ્યા ગ્રહણ કરવામાં, પણ કોઈ જગ્યાએ મતિ એનું કારણ જો કોઈ હોય ને, એને કોઈ ઉપદ્રવ ન નડ્યો, એને કંઈ પણ ન થયું, બધી જગ્યાએ રસ્તા કાઢ્યા, એનું જો કોઈ કારણ હોય ને, એની સ્થિરમતી ક્યાં હતી? રામાનંદ સ્વામીમાં હતી, રામાનંદ સ્વામી પાસે. એનું મન સ્થિર હતું ગુરુદેવ રામાનંદ સ્વામીમાં, અને એ સ્થિરત્વ અને પાછું આટલું ભણ્યા છતાં
આટલું ભણ્યા છતાં અને જ્યારે પંડિતો એમ કે અમે તમારા થકી શીખ્યા છીએ, તમે અમને મોક્ષની ચાવી આપી છીએ, અને ત્યારે સ્વામી એમ કે ગુરુદેવ આવું તમે ના બોલશો, તમે તો અમારી પર દયા કરી છે, તમે અમારી પર કૃપા કરી છે, અને આટલા મોટા સાધુ અને એ પંડિતોને પણ ખ્યાલ આવી ગયો હવે તો તમારી રીતે અર્થ કરી શકો એમ છે, તમે સમજો એમ છો. અને પંડિતો આમ માનતા હોય છતાં પણ સ્વામી એમ માને એ તો તમારી દયા છે, એ તમારી કૃપા છે, એ તમારી ઉદારતા છે, આ જે માનવું ને એ અઘરામાં અઘરું છે, વિદ્યા આવી ગઈ છતાં પણ એમ માનવું ને તમ થકી છીએ અને તમ થકી બધું થયું છે, એ માનવું અઘરું 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 ને અઘરું છે. નહીંતર તો એટલું તો આવી જાય કે મારામાં કુશળતા હતી, મારામાં આવડત હતી, મારામાં કેપેસિટી હતી અને હું જાણી શક્યો એમ હતો અને મને બધું જ આવડતું હતું, આ તો મને થોડોક ધક્કો માર્યો અને હરખો કર્યો, એ ભૂલ ભરેલી માન્યતા મુમુક્ષુની છે. મુક્તાનંદ સ્વામી એવું નહોતા માનતા, મુક્તાનંદ સ્વામી એમ માનતા હતા આ ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા થઈ છે અને એ આજ્ઞા મારે પાળવી એ મારો ધર્મ છે, બીજું મને કાંઈ ખબર નથી, મારે ગુરુદેવ રામાનંદ સ્વામીમાં મારું મન સ્થિર રાખવું, એના સિવાય મારે કંઈ હેત ના રાખવું, મોટા મોટી વિદ્યા એ જ મારા માટે ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા, ગુરુદેવ રામાનંદ સ્વામીની આજ્ઞા. ગુરુદેવનું હૃદય ના દુખાવું, ગુરુદેવનું હૃદય જીતી લેવું, એ જેમ કહે ને એમ, એ જ મારા માટે મોટી વિદ્યા. સ્વામી માટે મોટા મોટી વિદ્યા આ હતી, બાકી તો આ બધી વિદ્યા તો સ્વામી તો પૂર્વાશ્રમમાં બધી રામ રામાયણની ચોપાઈ ને બધી ગાતા હતા બનાવતા હતા, પણ સરદારમાં આપણે જોઈ ગયા, રચના પણ કરતા હતા, છતાં પણ ગુરુદેવની આજ્ઞા થઈ. પણ ગુરુદેવનો ઈશક કંઈક બીજો હતો, અનેકના કલ્યાણ સ્વામી દ્વારા કરાવતા, એ પણ આપણે જોઈ ગયા. સ્વામી ગુરુદેવ એમ વિચારતા હતા સ્વામી માટે કે જો મુક્તાનંદ હોય મારી પાસે રાખીશ તો કલ્યાણના કામ નહીં થાય, એમ કરતા મારે બહાર મોકલવા પડશે. તો સ્વામીને આટલો બધો યોગ થયો છતાં પણ કોઈ જગ્યાએ ન ફસાણાને એનું જો કોઈ કારણ હોય ને તો ગુરુદેવ રામાનંદ સ્વામીમાં મતિ સ્થિર હતી. સ્વામીને ગુરુદેવનો યથાર્થ યોગ હતો, માટે વિદ્યાનો રોગ એમને લાગુ ન થયો, વિદ્યાનો રોગ લાગુ ન થયો, નહીતર તો આજે વિદ્યાનો રોગ ભયંકર સમાજમાં વ્યાપેલો છે, ભયંકર વ્યાપેલો છે. આજે છોકરાઓ સમાજમાં તમે જોજો, છોકરાઓ મા બાપની સામુ થાય છે એનું શું કારણ છે? હે, વિદ્યાનો રોગ નહીં, એજ્યુકેશનનો રોગ નહીં, એજ્યુકેશન વધારે પડતો જાણે એટલા માટે ને. હવે મા બાપ તારે એટલું બધું ભણ્યા નથી અને તને ભણાવી ગણાવીને મોટો કર્યો અને તારામાં કંઈ કેપેસિટી નહોતી, 2 રૂપિયાની વેત નહોતી ચોપડી લેવાની, અને મા બાપે પરસેવો પાડીને અને રાત્રે ઉજાગરા કરીને અને તને ભણાવ્યો ગણાવ્યો અને તું મા બાપને શીખવાડે કે આમ એના કારણે જોજો, દીકરાને આજના સમાજમાં દીકરાઓને જ બહુ દુઃખ આવતું હોય, એનું જો કોઈ કારણ હોય ને તો મા બાપને ઇન્સલ્ટ કરતા હોય. હા, એનું કારણ એ પણ છે, મા બાપ નાનપણથી જો છોકરાને મંદિરમાં મોકલતા હોય, સભામાં મોકલતા હોય, સાધુના સંગે મોકલતા હોય, એવા બાળસભાના આયોજન થતા હોય, બાળસભા મોકલતા હોય તો કાંઈ રોગ લાગુ પડે નહીં, કારણ કે બધું પછી બેલેન્સ ચાલતું રહે. પરંતુ જો મા બાપ ન મોકલતા હોય તો વિદ્યાનો રોગ લાગુ પડે છે, પણ જો મા બાપ મંદિરે છોકરાને મોકલતા હોય ને તો વિદ્યાનો રોગ લાગુ પડવા દે નહીં, ના લાગવા દે. એટલે છોકરાઓ પણ ધ્યાન રાખો, આજના સમાજના જે છોકરા હોય એને ધ્યાન રાખો, એને મા બાપે તો વધુ ધ્યાન રાખવું છોકરા ઉપર કે નાનપણથી જ એને મંદિરમાં મોકલવા, એનું કારણ જો કોઈ હોય તો બધું એનામાં આવે, સંસ્કાર આવે. આજના છોકરા 2 ચોપડી ભણ્યું હોય અને એ વિદ્યાનો રોગ લાગુ પડી જાય
અને વિદ્યાના રોગના કારણે મા બાપને દુઃખી કરી બેસીએ છીએ. એટલું જ નહીં, જેમ ભૌતિક માર્ગમાં એક દીકરો વિદ્યાના રોગમાં મા બાપને હેરાન કરતો હોય ને, એમ આધ્યાત્મિકતાના માર્ગમાં પણ એક શિષ્ય જો ગુરુદેવ પાસે જ્યારે કંઈ ન હોય છતાં પણ એને એવી ભાવના હોય, મારી પાસે જે કોઈ મુમુક્ષુ હોય એને શ્રેષ્ઠ કરવો, તો એ ગુરુદેવ પણ જો પોતાનું બધું જ ન્યોછાવર કરી અને ભીખ માગી માગીને અને પોતાના શિષ્યને જ્યારે ભણાવે છે ને, અને એ શિષ્ય પણ જો પછી એમ માને ને, એ ભાઈ મારામાં બધું જ હતું, મારામાં બધું હતું, ગુરુદેવ કર્યું શું, મને શું કર્યું, એ તો એમની ફરજ હતી, એ પૂર્ણ કરી, નકર તો મારામાં તો બધું જ હતું ભાઈ. હવે એટલે શિષ્યમાં પણ આ રોગ લાગુ પડી જાય કે ગુરુને કંઈ ખબર પડતી નથી, ગુરુને કંઈ ખબર પડતી નથી, એ ભોળા છે, એને બરાબર આયોજન આવડતું નથી, એ પક્ષપાત કરે છે, એને કંઈ ખબર પડતી નથી, આ જમાનો પરિવર્તનશીલ છે. બોલો, આજના દીકરાઓ વિદ્યાના રોગમાં મા બાપને શીખવાડે, પછી શિષ્યો વિદ્યાના રોગમાં ગુરુને શીખવાડે, અને આજની પ્રજા પણ થોડીક સાંસદના નિયમ હોય કે વિધાનસભાના નિયમ હોય તો રાજાને શીખવાડે, ભાઈ વડાપ્રધાન આમ કરવું જોઈએ ને, અધ્યક્ષ આમ કરવું જોઈએ ને, કે ઘરમાં તો કંઈ હાલતું ના હોય, પાછું હાલતું હોય ભગત, હે હાલતું હોય એના ઘરમાં, એના પત્નીને પણ કહી ના શકતો હોય ભાઈ, જ્યારે સાત ફેરા ફેરા ને ચાર ફેરા ફેરા ને ત્યારે આટલા નિયમ બોલો, બ્રાહ્મણો બોલો તો એ નિયમ પ્રમાણે રહેવું જોઈએ, એ કે ક્યારે, હે ક્યારેય ના કે, કેમ ત્યારે એમ લાગે છે ડેન્જર છે, શું લાગે, આ ડેન્જર છે, જો આ ડેન્જર પાસે હું આવું બોલીશ તો મારે જેલના હળિયા ભોગવવા પડશે, એટલે સમજી ગયા ને તમે, જેલના હળિયા એટલે બધું જ આવી ગયું એની અંદર, હું પરાસ્ત થઈ જઈશ, આ મારે યુદ્ધ કરવા જેવું નથી. આજના જમાનાનો માનવી જોજો ક્યારેય એમને સામે યુદ્ધ નહીં કરે, નહીં કરે, એને સામે નહીં બોલે, કેમ, આખી જિંદગી એની આર કાઢવાની છે એટલા માટે. પરંતુ જ્યાં હવે એ એના ઘરમાં નથી હાલવાના, હવે એ ઘરમાં બેઠો બેઠો પંચાયત કરી કરીને વડાપ્રધાન એ કંઈ કશું કંઈ કરવાના નથી, બરાબર, એ એની મેં જે નીતિ પ્રમાણે થવાનું છે એ પ્રમાણે જ કરવાનું, બરાબર, બે નિયમ સાંસદ સભાના નિયમો કે વિધાનસભાના નિયમ જાણીને એ ખાલી બોલે, એ બે પાંચ એના જે ટોળક્યું ને એને ભેગા કરીને જ કહે, અને શિષ્ય પણ એવા હોય, પાંચ જણા કે પાંચ છ જણા એના જે ટોળકી હોય ને, જે વિદ્યાનો રોગ લાગુ પડી ગયો એવા ને, એને ભેગા કરીને એમ જ કે ગુરુને કાંઈ ખબર પડે નથી, ગુરુ પક્ષપાત કરે છે, ગુરુ હાવ ભોળા છે, ગુરુને કાંઈ આયોજન આવડતું નથી, અને એ આમ આમ કર્યા કરે છે, જોયું પેલા ભગતને આમ કર્યું, જોયું પેલા સાધુને આમ કર્યું, પેલા જોયું આ ગુરુદેવ આવું કર્યા કરે છે, અને આ પ્રજા પણ એમ કરે, જોયું આ વડાપ્રધાન આ નિયમ કર્યો તો આમ થયું, અને છોકરાઓ પણ પછી એના જે ટોળકી, મારા મમ્મી આમ કરે, મારા પપ્પા આમ કરે. પ્રજા, શિષ્ય અને પુત્ર આ ત્રણે ત્રણનું જો પતન થતું હોય ને, એનું જો કોઈ કારણ હોય તો વિદ્યાનો રોગ. શું? વિદ્યાનો રોગ. એટલે ભાઈ મા બાપને એપલનો ફોન ચલાવતા નથી આવડતું તો તું એમ માને છે એને જ્ઞાન નથી એમ? ભાઈ એનો હૃદયનો ભાવ જો, એની લાગણી જો, એની મહેનત જો, એનો પરસેવો જો. તું એમ ગુરુને એમ કહે છો ગુરુને કંઈ ખબર નથી પડતી, ભાઈ તારી જેમ ગુરુ હતા ને તારી જેટલી ઉંમર તારે બધું જ ચલાવતા, બધું જ ચલાવતા, અને એ જ્યારે ચલાવતા ને એનું જેટલું તો કંઈ કેપેસિટી નહીં ચલાવવાની, આપણામાં કેપેસિટી નથી. હવે પ્રજા ઓલી વાતો કર્યા કરે કે આમ ના કરવું જોઈએ ને આમ કરવું, એની એને આપી દીધું તો ભારત દેશ ચલાવવા માટે શું થાત, શું થાત ભગત, કઈ થાય? એટલે નરી મૂર્ખામી ભરેલી વાત, નરી મૂર્ખામી. વિદ્યાનો રોગ ક્યારેય ન લગાડો, ક્યારેય નહીં. એટલે મારી વિનંતી છે, એટલે મારે બધા જ આપણે આવી ગયા, એટલે આપણે બધા જ ધ્યાન રાખવા જેવું છે, ક્યારે વિદ્યાનો રોગ ન લાગુ પડવા દેવો જીવનમાં, ક્યારેય નહીં, ક્યારેય નહીં, ક્યારે ધનનો રોગ લાગુ ન પડવા દેવો જીવનમાં. દીકરા એમ ક્યારેય ન માનવું કે હું મારા બાપ કરતા વધારે પેકેજ હું યરલી લાવું છું, એમ ન માનું ક્યારેય, ક્યારેય ન માનું, ક્યારેય ન માનું.
શિષ્ય ક્યારેય એમ ન માનવું, હું પાંચ હરિભગત કરું છું, પાંચ સાધુ કરું છું, પાંચ સાધુ મારી થકી ગુરુદેવને માને છે, પાંચ સાધુ મારી થકી ભગવાનને ભજે છે, પાંચ હરિભગત મારા થકી ગુરુદેવને માને છે, પાંચ હરિભગત ભગવાનમાં જોઈન થશે, એ ક્યારેય ન માનવું, ક્યારેય નહીં, ક્યારેય નહીં. અને પ્રજાએ પણ એવું ક્યારેય ન માનવું કે અમે જ્યારે આપીએ છીએ ને ત્યારે આ દેશ ચલાવે છે, અમે ન આપીએ તો દેશ બંધ થઈ જાય, ભાઈ તું નહીં આપતો તો તારે ભોગવવું પડશે, ભાઈ એવું ન માનવું. અને જ્યારે આવી ભાવના આવે છે ને, અને જ્યારે આવી સમજણમાં દૂષિતતા આવે છે ને, ત્યારે એનું જીવન જોજો પતનની આરે જ હોય. એને ખબર ના હોય કે પતન થાય છે, એને એમ તો પહેલાં એને ખબર જ ના કે પતન હું પતન હોય, ખબર જ ના હોય. પરંતુ જ્યારે આપણે મોક્ષના માર્ગમાં છીએ ને, ત્યારે બહુ ધ્યાન રાખવું, બહુ ધ્યાન રાખવું, બહુ ધ્યાન રાખવું, બહુ ધ્યાન રાખવું. ક્યારે મા બાપને દુઃખી ન કરવા. અને કદાચ વચનામૃતની બે વાત સમજતા હોય, કે સંસ્કૃતના શાસ્ત્ર જાણતા હોય, ઇંગ્લિશની વાત જાણતા હોય કે હિન્દી જાણતા હોય, પણ ક્યારે એનો અહંકાર જીવનમાં ન લાવવા દેવો. મુક્તાનંદ સ્વામીના જીવનમાં તમે જોવો, બધી જગ્યાએ એનો આટલો ઉપદ્રવ અસત ભેગધારીઓને થયા, વિદ્યા ગ્રહણ કરી, પણ એની મતિ સ્થિર ક્યાં હતી? રામાનંદ સ્વામીમાં હતી. અને જેની પોતાના સદગુરુમાં મતિ સ્થિર હોય ને, એનું જીવન ખ્યાલ આવી જાય, આવી જાય અને આવી જાય, એની જોડે રહેવાનું તો ખ્યાલ આવી જ જાય, ખ્યાલ આવી જ જાય, ખ્યાલ આવી જાય. મુક્તાનંદ સ્વામીના જીવનમાં, રામાનંદ સ્વામીમાં સ્થિર મતિ હતી ને, એ આજુબાજુવાળા બધા જાણી ગયા હતા. ગંગારામ મલ, સુંદરજી ભાઈ, હીરજી ભાઈ, લાધી બા, આ જે પંડિતો હતા બધા, દેવાનંદ સ્વામી, બધા જ, આ બધા જાણી ગયા કે આમની મતિ સ્થિર ક્યાં છે? રામાનંદ સ્વામીમાં છે. અરે મતિ સ્થિર હોય ને તો જ એ આગળ જાય, જાય, જાય ને જાય, જાય. મુક્તાનંદ સ્વામીનો જો વિજય થતો હોય ને, એનું જો કોઈ કારણ હોય ને, એને રામાનંદ સ્વામીમાં મતિ સ્થિર હતી, રામાનંદ સ્વામી મતિ સ્થિર હતી. કે મારું જીવન રામાનંદ સ્વામી થકી પાર પડવાનું છે, રામાનંદ સ્વામી થકી. અને એ જો મળતું હોય ને, એને રામાનંદ સ્વામી પછી આવીને તરત એવું નથી કીધું મને ભગવાન પ્રસન્ન કરે છે, માર્ગ બતાવો. રામાનંદ જે દિવસે સ્વામીને દર્શન થયા ગુરુદેવના, તે દિવસથી કીધું હવે આને ના છોડું, ના છોડું, ના છોડું, અને ના છોડું, અને ના છોડે ને એટલે નીલકંઠ રૂપી ફળ મળવાનું હતું. કયું? નીલકંઠ રૂપી ફળ. એ હજી આપણે આગળ જવાનું છે, બાકી છે. સ્વામીએ વિદ્યાનો રોગ ન લાગુ પડવા દીધો. એ મુક્તાનંદ સ્વામીના જીવનમાં જુઓ, મુક્તાનંદ સ્વામી જીવનમાં જુઓ. એવું નથી, આજે પણ એવા સંત છે. આજે આપણા આપણા મંડળની વાત કરીએ, આપણે મુક્તાનંદીય પરંપરામાં છીએ, બરાબર? તો મુક્તાનંદ સ્વામી, આધારાનંદ સ્વામી, હરિપ્રિય સ્વામી, વૈકુંઠચરણ સ્વામી, નારાયણ સ્વરૂપ સ્વામી, દાદા ગુરુજી, પૂજ્યપાદ ગુરુજી, પૂજ્યપાદ ગુરુજી, આજે જો કેવા સાધુ તૈયાર કર્યા. મહાન સ્વામી જો, મહાન સ્વામી જીવન કેવું. પૂજ્ય સુવ્રત સ્વામી, પૂજ્ય નિષ્કામ સ્વામી, વિવેક સ્વામી, રણછોડ ભગત, મેં જોયેલા છે આ સાધુના. આ તો આપણા પરિવારનું છે, તો આપણા વતે આપણું પુષ્ટ થાય એ જો ન જાણી રાખીએ તો આપણે ભૂલા પડીએ, પડીએ ને પડીએ. એની જોડે રહેતા હોય ને તો જોતા રહેવું, જોતા રહેવું. પૂજ્ય મહાન સ્વામીના જીવનમાં મેં જોયું, જ્યારે હું કાશી હતો અને ગેલેરી હતી, એ ગેલેરીમાં એકવાર ધ્રુસકે ને ધ્રુસકે રડતા હતા. મેં સ્વામીને પૂછ્યું, સ્વામી કેમ રડો છો તમે? ત્યારે સ્વામી કે રસિક, બધું સહન થાય પણ ગુરુદેવને દુખાવને સહન નથી થતું, નથી થતું, હવે નથી થતું. કદાચ બે ચોપડી ન ભણાવ હોય ને, પરંતુ એના કરીને માની ન લેવાય કે વિદ્યા નથી. પરંતુ મોટા મોટી એને વિદ્યા કે શી ગ્રહણ કરી? ગુરુદેવનો રાજીપો. મોટા મોટી કઈ વિદ્યાને ગ્રહણ કરી? ગુરુજીનો રાજીપો. એની મતિ ક્યાં? મહાન સ્વામીની મતિ સ્થિર ક્યાં હતી? ગુરુદેવમાં હતી. પૂજ્ય સુવ્રત સ્વામી જીવન, આટલું સ્વામી ભણા, આટલું બધું ભણા, છતાં પણ હમણાં ફ્લોરિડા અમે ગયા હતા, તો મને નિષ્કામ સ્વામી કીધું કે જન્મંગલનું પૂજન કરો અને સ્વામી કથા કરીને પૂર્ણ કરીને સુવ્રત સ્વામી નીચે ઉતારતા હતા. એટલે મેં સ્વામી કીધું, મેં કીધું સ્વામી તમે મોટા છો, તમે કરો તો સારું. તો મને સ્વામી કહે કે ના ના તમે કરો, આવું કીધું ને
પછી જન્મંગલ પૂર્ણ કરીને આવ્યો ને ત્યારે મને કહે કે રસિક સ્વામી ખોટું નથી લાગ્યું, એવું નહીં. મને સ્વામીના અવારનવાર એવા પ્રસંગ થયા છે અવારનવાર કે ખોટું તો નથી લાગતું ને, ખોટું તો નથી લાગતું ને, ખોટું તો નથી લાગતું ને. કંઈ કામકાજ હોય તો કહેજો, કંઈ કામકાજ હોય તો કહેજો. મૂંઝવણ ન રાખતા, મૂંઝવણ ન રાખતા. જો એક વાત યાદ રાખવી, આધ્યાત્મિકતાના ગુણ અને લૌકિકતાના કેટલા વ્યવહારિકના ગુણ એ વાત આખી અલગ છે, પરંતુ હું એની એ વાત કરું છું સ્થિરત્વ ક્યાં છે પોતાનું, જે વ્યક્તિ આગળ જાય છે એનું કારણ શું છે. તો સ્વામી ઘણીવાર કહે આવું, ઘણીવાર કહે. તો સ્વામી આટલું બધું ભણ્યા છતાં હું તમને એક વિડીયો બતાવીશ, સમય આવશે ને ત્યારે એક વિડીયો બતાવીશ કે ભૂલકું કોને કહેવાય, ભૂલકું કોને કહેવાય. વિદ્યા હોય છતાં પણ એ પોતાના જન્મ શૂન્યત્વ માને, વિદ્યા હોય છતાં પણ પોતાની સ્થિરમતી સદગુરુમાં રાખે ને, એનો એક વિડીયો બતાવીશ. એટલે સ્વામી અવારનવાર પૂછે, અવારનવાર પૂછે, અવારનવાર પૂછે. અને ગમે એટલું માન્યું હોય પણ ગુરુજી એમ કહે ને કે આમ, તો શું રસ સ્વામી કેન્સલ કરી નાખે, કેન્સલ કરી નાખે. આ સ્વામીના યોગમાં આવો ને તમે તો તમને મહારાજ ને ગુરુજીની જ વાત કરે, વાત કરે. મહાન સ્વામી જોડે બેહ તો એની જ વાત કરે. નિષ્કામ સ્વામીનું જીવન જો, સુર સ્વામીનું જીવન એવું. પાછું રૂમમાં દરવાજો બંધ કરીને ક્યાંક રડી પડે દુઃખ લાગે તો, નિષ્કામ સ્વામીનું જીવન એવું, રડી પડે, રડી પડે, રડી પડે. જોયા જ ઘણા રમે રડતા જોયા છે. વિવેક સ્વામી, આપણા વિવેક સ્વામી છે ને કંડારી ગુરુકુલમાં છાત્રાલય સંભાળે છે ત્યારે ગુરુજીની આજ્ઞાથી, એ વિવેક સ્વામીનું જીવન જો. મને યાદ છે 2011-12 જ્યારે હું વાડીમાં જતો રહેતો ને ત્યારે હું જમતો નહીં ને, ત્યારે સાધુ નહોતા જમતા, સાધુ એ નહોતા જમતા, એવા વિવેક સ્વામી આપણને મળેલા છે. વિવેક સ્વામી બધું જાણતા, એ કઈ એ જેવા તેવા સંતથી બધું જ ભણીને જ આવેલા હતા, બધું જાણતા, છતાં પણ એ પોતાનું સ્વત્વ ઓગાળી દેતા, ઓગાળી દેતા, ઓગાળી દેતા. બુદ્ધિને ક્યારેય ખોલી નથી, ખોલી નથી. રણછોડ ભગત, રણછોડ ભગત, આ તો મેં તમને નામ દીધા, એ તો ઘણા બધા આપણા મંડળમાં સાધુ છે. આ સાધુ મેં તમને નામ દીધા ને, મહાન સ્વામી, સુવ્રત સ્વામી, નિષ્કામ સ્વામી, વિવેક સ્વામી, રણછોડ ભગત, એ તો ઘણા બધા. પણ જે નામ દીધા ને આ સાધુને તમે જીવન જોજો, માર્કિંગ કરજો તમે, માર્કિંગ. જે મુક્તાનંદ સ્વામીના યોગમાં જે કોઈ આવે ને તરત રામાનંદ સ્વામીથી ચાલુ કરે અને રામાનંદ સ્વામીમાં ઘા કરે, જે કોઈ જીવ આવે ને જે કોઈ સ્વામીના યોગમાં તો ઘા ક્યાં કરે, રામાનંદ સ્વામી પાસે, પણ પોતામાં નહીં, પોતામાં નહીં. એમાં મેં નામ દીધા ને એ સાધુ એવા છે કે પોતાના યોગમાં જે કોઈ આવે ને તેને સદગુરુની ભેટ કરાવે અને ભગવાનની ભેટ કરાવે, ભેટ કરાવે, ભેટ કરાવે. આ સાધુ ક્યારે ધનના બંધનમાં, આ સાધુ ક્યારે હરિભક્તના મોહાંધમાં, આ સાધુ ક્યારે સાધુના મોહાંધમાં, ક્યારે નહીં. આને માત્ર ને માત્ર જો કોઈ હોય ને યોગ, આની મતિ સ્થિર હોય ને, એનું જો કોઈ કારણ હોય, આની આ જે સંતોના નામ દીધા ને એ લોકોની સ્થિર મતિ ક્યાં, ગુરુદેવના ચરણમાં, ગુરુદેવના ચરણમાં. એમને માન્યું છે કે ગુરુદેવ થકી અમે છીએ, અમે છીએ. નહીતર તો ભાઈ ધનનો યોગ થાવો અને 5 જણા માનતા હોય અને જળ ભરતની જેમ મૃગલીના બચ્ચામાં મોહન થઈ જાવ નહીં, ફટફટ બધા થઈ જાય ખબર ને. આનાથી રહિત રહેવું બહુ અઘરું છે, બહુ રહિત અઘરું છે. જળભત કેટલા મોટા હતા પણ ક્યાં બંધાઈ ગયા, મૃગલીના બચ્ચામાં હતા ને. એમ સદગુરુ છે ને, આપણે જ્યારે સત્સંગમાં આવે ત્યારે કે બેટા આટલું ધ્યાન રાખજે, આ વ્યક્તિ મોહવા જેવું નહીં હો, આ મૃગલીનું બચ્ચું છે, આ ધનનો યોગ થવા દેવા છે, આમ છે, આમ છે, આમ છે. પણ મુમુક્ષુ જ્યારે ભૂલી જાય છે ને બધું, ત્યારે હું મૃગલીનું બચ્ચું અને હું ધન અને હું સ્ત્રી અને પદાર્થ કાંઈ ખબર પડે. પછી સદગુરુ કે 2-3 વાર કે, પછી સદગુરુને ખ્યાલ જ કે આમ છે. હવે પછી એના પાપે કરીને મોક્ષના માર્ગમાંથી પડી જાય. પરંતુ આ જે મેં સાધુના નામ દીધા ને, એ સાધુ એવા છે, ધનનો યોગ કેટલા કેતા, ધનમાં ક્યારે બંધાય નહીં, ક્યારે કોઈ વ્યક્તિમાં બંધાય નહીં. માત્ર ને માત્ર જો બંધાયેલા હોય ને, માત્ર ને માત્ર તો ક્યાં,
ઠાકોરજી મહારાજમાં બંધાયેલા છે, અને બંધાયેલા ક્યાં છે? સદગુરુમાં. બીજે ક્યાંય નહીં, ક્યાંય નહીં, ક્યાંય નહીં, ક્યાંય નહીં, ક્યાંય નહીં. સતત જાગૃત સંત છે, સતત જાગૃત સંત છે. અને જે સતત જાગૃત હોય ને, આ મુક્તાનંદ સ્વામી સતત જાગૃત રહેતા હતા, નહીતર 5 થી 6 વર્ષ વિદ્યા ભણીને જાગૃત રહેવું બહુ અઘરી વાત છે ભગત. ઘણા બધાને રોગ લાગી પડી જાય છે વિદ્યાનો, કે પોતાના ગુરુનો ત્યાગ કરી દે, પોતાના મા બાપનો ત્યાગ કરી દે. પણ મુક્તાનંદ સ્વામી સતત જાગૃત સંત હતા, સતત જાગૃત સંત હતા. કે મને ગુરુદેવ ભણવા મોકલ્યો છે, પણ બીજું કઈ કરવા મોકલ્યો નથી. એટલે સ્વામી સતત જાગૃત રહેતા. આમ જ્યારે પંડિતો કહ્યું ને કે હવે તો અમને તમે વિદ્યા ભણાવી છીએ, તમે અમને ભૂલી ન જતા, એમ કહીને બે સંતોને વિદાય આપી હાર તોરા કર્યા. અને સ્વામીએ કીધું, ગુરુદેવ આપની શી ઈચ્છા છે? આપ જે કહો અમે સેવા કરીએ. કેમ કે શિષ્યનો ધર્મ છે, જ્યારે ગુરુદેવ ભણાવે ત્યારે અંતે એને કંઈક દક્ષિણા મેળવી. ત્યારે પંડિતો કે અમારે કઈ ગુરુ દક્ષિણા જોતી? તમે તો અમને મોટા મોટી ગુરુ દક્ષિણા આપી છે, તમે તો મોક્ષનો માર્ગ અમને બતાવી દીધો છે, બતાવી દીધો છે, બતાવી દીધો છે. માટે અમારે કઈ ગુરુ દક્ષિણા જોતી નથી. બસ તમે દક્ષિણા આપવા માંગતા હો ને સ્વામી, તો એટલી જ આપજો. તમે અવારનવાર અહીંયા પધારતા રહેજો, દર્શન દેવા આવતા રહેજો, અને અમને દર્શન કરવા બોલાવતા રહેજો. અમને પણ ગુરુદેવના દર્શન કરાવજો તમે. ત્યારે સ્વામી કે ચોક્કસ ગુરુદેવ દર્શન કરાવીશું, કરાવીશું, અને અહીં આવતા રહેશું, આવતા રહેશું. પછી આવ્યા મુનિ ઉતારે. આજે બેઉ છે મોજમાં ભરે. પછી બંને સંતો ઉતાર્યા, એવા ઉતારે આવીને હૃદયમાં ખૂબ આનંદ હતો, આનંદ હતો. અને પછી નક્કી કરી લીધું, હવે હવે તો ગુરુદેવનું મિલન થવાનું છે. હવે ઘણા દિવસની જે આંખો પ્યાસી હતી, ગુરુદેવ રામાનંદ સ્વામીની ભેટ થવાની છે, ગુરુદેવ રામાનંદ સ્વામીની ભેટ થવાની છે. એના આનંદમાં ને આનંદમાં પછી જે બધું, હવે તો જયારે જયારે સંપૂર્ણ બધું થઈ, પૂર્ણ થઈ ગયું હોય, બધું પૂર્ણ થઈ ગયું હોય, પછી હકેલો કરવો પડે ને. એટલે બંને સંતો ખૂબ આનંદમાં હતા. એટલે બધી જ વસ્તુઓ હતી, સામગ્રી હતી, એ બધી પેક કરવા લાગ્યા, પેક કરવા લાગ્યા, પેક કરવા લાગ્યા. ને આ રોજબરોજની જેમ આ ભક્તો પણ દર્શન કરવા આવ્યા, અને દર્શન કરવા આવ્યા ને આ જ્યારે સંતોને જ્યારે પેક કરતા, સામાન પેક કરતા જોયા ને, ત્યારે શું બોલ્યા નહીં, એ વાતને આપણે આવતીકાલે દોહરાવીશું. એ કથાને પૂર્ણ કરીએ છીએ. બોલો, ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેશ્વરમ ભક્તિધર્માત્માજમ વાસુદેહમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજની.